वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में अपने लेट्स रीड मोर में यूनिट 3 द मार्केट नो पाठ्यपुस्तक नो अभ्यास करियो हतो, जेमा आपने जोयो हतो के लीला, यास्मीन अने तेना दादी, लीला ना मम्मी पप्पा बधाज मार्केट में जाए छे अने त्यां पोतानी वस्तुओ वेचे छे। लीला नी मम्मीए टामेटा वेच्या हता, ज्यारे यास्मीन ना दादीए ઈંડા વેચ્યા હતા, અને સાથે સાથે લીલાની મમ્મીએ એક નવી તપેલી પણ ખરીદી અને યાસ્મીનના દાદીએ થોડી ખાંડ ખરીદી હતી। તો આ પ્રકારનો જે યુનિટ હતો તેનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે સ્વાપોથીના પ્રશ્નો દ્વારા તેનું રિવિઝન કરીશું। તો આપેલું છે એક્સરસાઇઝ, આપેલો છે ક્વેશ્ચન 1, આન્સર ધીસ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના આન્સર આપો। તો જોઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, વેન ડીડ લીલા વેક અપ ઓન સેટરડે મોર્નિંગ, લીલા શનિવારે સવારે ક્યારે જાગી હતી। તો આન્સર આવે છે, લીલા વોક અપ અર્લી ઓન સેટરડે મોર્નિંગ, લીલા શનિવારે સવારે વહેલી જાગી હતી। અહીં જે વેકઅપ આપેલું છે તો અહીંયા ડીડ આપેલું છે એટલે વાક્યમાંથી ડીડ દૂર થશે એટલે વેકઅપનું થશે વોકઅપ। ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડ મધર પુટ ઇન ધ બુલોક કાર્ટ, યાસ્મીન અને તેના દાદીએ બળદગાડામાં શું મૂક્યું। તો આન્સર આવશે, યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડ મધર પુટ બાસ્કેટ ઇન ધ બુલોક કાર્ટ, યાસ્મીન અને તેની દાદીએ બળદગાડામાં તેમની ટોપલી મૂકી। આન્સરની જે શરૂઆત છે તે અહીં જે યાસ્મીન આપેલું છે ત્યાંથી કરવાની, પુટ અને ત્યારબાદ વચ્ચે લખવાનું છે બાસ્કેટ અને પાછળ આવશે ઇન ધ બુલોક કાર્ટ, એટલે આખો જે આન્સર છે તે બનશે કે યાસ્મીન અને તેના દાદીએ બળદગાડામાં તેમની ટોપલી મૂકી। આગળ આપેલો છે, વોટ ડીડ લીલાસ મધર ટેક ફ્રોમ હર બોક્સ, લીલાની મમ્મીએ તેમની પેટીમાંથી શું લીધું। તો આન્સર આવશે, લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ, લીલાની મમ્મીએ તેમની પેટીમાંથી થોડો ખોરાક લીધો, થોડું ભોજન બહાર કાઢ્યું। ત્યારબાદ આપેલું છે, વોટ ડીડ ધ બુલોક્સ ઈટ, બળદોએ શું ખાધું। તો આન્સર આવશે, ધ બુલોક એટ ધ ગ્રાસ નિયર ધ રિવર, બળદોએ નદી પાસે જે ઘાસ હતું તે ઘાસ ખાધું। આગળ જોઈએ, આગળ આપેલો છે ક્વેશ્ચન 2, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ માટે સાચા વિકલ્પનો ક્રમ ખાનામાં લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક જે ક્વેશ્ચન છે તે તમને ખાલી જગ્યા રૂપે આપેલા છે, તો એના આન્સર તમારે નીચે જે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સિલેક્ટ કરવાના છે। તમારે અહીં ડાયરેક્ટ જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જ આન્સર લખવાનો રહેશે। જોઈએ, ફર્સ્ટ આપેલું છે, ખાલી જગ્યા વોસ માર્કેટ ડે, ખાલી જગ્યા બજાર દિવસ હતો, કયા વારે બજાર દિવસ હતો, મંડે, વેનસડે, ફ્રાઈડે, સેટરડે। તો આન્સર આવશે ડી, સેટરડે, સેટરડે વોઝ અ માર્કેટ ડે, શનિવાર બજાર દિવસ હતો। ત્યારબાદ છે, લીલાસ મધર સોલ્ડ હર ખાલી જગ્યા, લીલાની મમ્મીએ ખાલી જગ્યા વેચ્યું, પોટેટોઝ, એગ્સ, ટોમેટોઝ, વેજીટેબલ્સ। તો આન્સર આવશે સી, ટોમેટોઝ, લીલાની મમ્મીએ ટામેટા વેચ્યા। ત્યારબાદ છે થર્ડ સેન્ટેન્સ, લીલાસ મધર બોટ ખાલી જગ્યા, લીલાની મમ્મીએ ખાલી જગ્યા ખરીદ્યું, શું ખરીદ્યું, એગ્સ, ટોમેટોઝ, ન્યૂ પેન, શુગર। તો આન્સર આવશે સી, ન્યૂ પેન, કે લીલાની મમ્મીએ નવી તપેલી ખરીદી। ત્યારબાદ આપેલું છે, યાસ્મીન્સ ગ્રાન્ડમધર સોલ્ડ હર ખાલી જગ્યા, યાસ્મીનની દાદીએ ખાલી જગ્યા વેચ્યા, પોટેટોઝ, એગ્સ, ટોમેટોઝ, વેજીટેબલ્સ। તો આન્સર આવશે બી, એગ્સ, યાસ્મીનના દાદીએ તેમની પાસે રહેલા ઈંડા વેચ્યા। ત્યારબાદ આપેલું છે, યાસ્મીન્સ ગ્રાન્ડમધર બોટ ખાલી જગ્યા, યાસ્મીનના દાદીએ ખાલી જગ્યા ખરીદ્યું, એગ્સ, ટોમેટોઝ, ન્યૂ પેન, શુગર। તો આન્સર આવશે ડી, શુગર, યાસ્મીન્સ ગ્રાન્ડમધર બોટ શુગર, યાસ્મીનના દાદીએ ખાંડ ખરીદી। ત્યારબાદ લાસ્ટ આપેલું છે, લીલા બોટ ખાલી જગ્યા, લીલાએ ખાલી જગ્યા ખરીદ્યું, નેકલેસ, બેંગલ્સ, બિંદી, પાયલ। તો આન્સર આવશે બી, બેંગલ્સ,
લીલાએ બંગડીઓ ખરીદી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેટ્સ રીડ મોરમાં યુનિટ 3 ધ માર્કેટ હતું તેના સ્વાપોથીના પ્રશ્નો દ્વારા આપણે રિવિઝન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આધારે તમારે બંને પ્રશ્ન તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના છે અને સાથે સાથે તેને મુખપાઠ પણ કરવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.